બિલકુલ જે રીતે દેશમાં ભાજપે એવું કહ્યું હતું બે હજાર ચૌદમાં કે બે કરોડ રોજગાર દર વર્ષે આપવામાં આવશે પેટ્રોલ બહો તો પેટ્રોલ ડીઝલ કી માર અબઘી બાર ડોટ 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 કાળો ધન પાછો લાવવામાં આવશે પછી ખેડૂતોને સ્વામિનાથન કમિશનમાં જે કમિટીએ જે ભાવ નિર્ધારિત કર્યા છે સી પ્લસ ટુ પ્લસ ફિફ્ટી પર્સન્ટ એ ભાવ આપવાની વાત કરી હતી આ બધું અધરતાલ રહ્યું ઓગણીસમાં મેનિફેસ્ટોમાં પાછું છે એનું પણ કાંઈ કર્યું નહીં આંદોલન કરવા દેતા ખેડૂતોને તમે ચંદીગઢમાં જોયું હશે કે ચંદીગઢમાં કઈ રીતે લોકતંત્રની સરેઆમ કતલે આમ કરવા જઈ રહ્યા છે પણ સુપ્રીમ કોર્ટમાં તો સુપ્રીમ કોર્ટના કારણે એ બચી ગયું લોકતંત્ર એટલે અત્યારે દેશમાં લોકશાહીને લોકતંત્ર બચાવવું આઝાદી બચાવવી ખૂબ જરૂરી છે અત્યારે તમે જુઓ કોઈ નિવેદન મજબૂતાઈથી કરે તો એને ઘરે ઈડીને મોકલે કાં સીબીઆઈને મોકલે એટલે લોકશાહી ખતમ થવા જઈ રહી છે અને એટલા માટે પાર્ટીથી ઉપર દેશ છે ને એના અનુસંધાન ઈન્ડિયા ગઠબંધનની સમજૂતી થઈ છે અને ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત અમે ગુજરાતમાં પણ ચૂંટણી લડવાની પહેલાં પણ મેં કહ્યું હતું કે સેન્ટ્રલી અત્યારે ઇન્ડિયા ગઠબંધનની ચર્ચા ચાલી રહી છે અને સક્સેસ જશે અત્યારે જે રીતે સારા સમાચાર આવી રહ્યા છે હજી સત્તાવાર જાહેરાત નથી થઈ પરંતુ જે રીતે સત્તાવાર જાહેરાત લાગે પહેલાં ઇન્ડિયા ગઠબંધન દિલ્હીમાં અને ગુજરાતમાં થવા જઈ રહ્યું છે એનો આનંદ છે અને સ્વાભાવિકપણે સારી રીતે જો ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન લડશે તો આ વખતે છવ્વીસમાંથી છવ્વીસ ભાજપ નહીં લઈ જઈ શકે કઈ બેઠકોની અમારા તરફથી આમ આદમી પાર્ટીએ પ્રદેશની એક કારોબારીની મીટિંગ બોલાવી હતી પ્રદેશ નેતૃત્વની મિટિંગ બોલાવી હતી માન્ય સંજયસિંહજી આવ્યા હતા ત્યારે પણ મીટિંગ કરી હતી ત્યાર પછી માન્ય સંદીપજી આવ્યા ત્યારે પણ મીટિંગ કરી હતી અને અમે અમારા જે ભાગમાં આવતી કેટલીક બેઠો બેઠકો જે એનાલિસિસ સાથે સંભવિત ઉમેદવારોના સાથે અમે માનનીય અરવિંદ કેજરીવાલજીને સંદીપજીને આપી હતી અને એના અનુસંધાને અત્યારે બે બેઠક જે આપે આપ સૌ જાણો છો કે ભરૂચ અને ભાવનગર જાહેર થઈ ચૂકી છે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી અને મને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસ પણ આ સ્વીકારશે અને હજુ પણ કેટલીક બેઠકો ઉપર અમને આશા છે કે સારા સમાચાર મળી શકે એમ છે આમ આદમી પાર્ટી બિલકુલ કારણ કે અમે હંમેશા લડવામાં માનીએ છીએ મજબૂતાઈથી લડવું હાર જીત તો પછીની વાત છે આપણે જોયું હશે બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટી લડી તો એમ લાગતું હતું કે સરકાર બનવા જઈ રહી છે બરાબર છે સ્વાભાવિક છે કે કેટલાક લોકોએ શરૂઆતના તબક્કામાં ત્રીજી પાર્ટી હોવાના કારણે વિશ્વાસ ન કર્યો અને એટલા માટે અમે અહીંયા પણ અત્યારથી અમારા ઉમેદવારો કામે લાગી જાય એટલા માટે બે જાહેરાતો કરી ચૂક્યા છીએ અને હવે આજે થોડા સમયમાં ઇન્ડિયા ગઠબંધનની ફાઇનલાઇઝ સીટો થશે એટલે અમે બીજા ઉમેદવારોની પણ જાહેરાતો કરીશું